એસસીજી ફાઉન્ડેશન દ્વારા અકોટા સ્ટેડિયમ ખાતે ચેરિટી ગરબાનું આયોજન કરવામાં આવનાર છે, જેના અનુસંધાનમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. એસસીજી ફાઉન્ડેશને દક્ષિણ એશિયાના સૌથી મોટા કેન્સર કેર નેટવર્ક એચસીજીની નોન પ્રોફિટ પહેલ છે, જે આર્થિક રીતે જરૂરિયાતમંદ કેન્સરના દર્દીઓ માટે દાનની મદદથી ભંડોળ ભેગું કરે છે. આ વર્ષે એચસીજી ફાઉન્ડેશને ભંડોળ ઊભું કરવા માટે ગરબા નાઇટ સીઝન 3 દશેરા ગરબા 2019નું આયોજન કર્યું છે. નામાંકિત ગરબા ગાયક અતુલ પુરોહિત અને તેમના ગ્રુપ સાથે મળીને 8 ઓક્ટોબર 2019ના રોજ અકોટા સ્ટેડિયમ વડોદરા ખાતે દશેરા ગરબા ઉત્સવ યોજાશે. એચસીજી કેન્સર હોસ્પિટલ છેલ્લા 3 વર્ષથી ગરબાનું આયોજન કરે છે અને આગલા વર્ષે મેં ગયા હતા, ગઈ સાલ હું નહોતો, આ સાલ હું ગાવાનો છું. નવો ગરબો બધા જ નવા ગરબા લઈશું, કારણ કે તે વખતે ઓલરેડી બધા ગવાઈ ચૂક્યા હશે, એટલે યુનાઇટેડ વેના પૂરા થયા પછી આ ગરબા છે. એટલે આપણે બધા નવા ગરબા, અમે બહુ 3-4 ગરબા નવા કર્યા છે. એક તો ગાઈન સંભળાવ કે બોલી આજ પ્રીતમને પ્રીત મળી જાશે તું જો, રાધા ને શ્યામ મળી જાશે તું જો, રાધા ને શ્યામ મળી જાશે. આ એક છે. બીજો છે, બહુ જૂનો ગરબો છે અને એને થોડો મોડિફાઈડ કર્યો છે. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, ફૂલ કેરે દડુલીએ સીતાએ વેર વાળ્યા જો, લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો. પછી ત્રીજો ગરબો, કાના તારી વાહલડી એ ચિતડો ચોરી ચાલી ગઈ, કાના તારી વાહલડી એ સૌના મનડા મોહ્યા રે. આ ત્રીજો ગરબો છે. અને પછી હવે બીજો નવો આવે તો ખબર નથી, પણ મને બહુ આનંદ છે કે આ એક સારા કાર્ય માટે હું એક બીજી જગ્યાએ પણ યુનાઇટેડ વે તો કરું છું, પણ એક એસસીજી સાથે જોડાઈને એક સારા કાર્ય માટે મારો સ્વર કામ લાગશે, મને ખૂબ આનંદ છે. અને આપ સૌનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આ બાબતે વધુ માહિતી આપવા હેતુસર પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં પત્રકારોને વધુ માહિતી આપવામાં આવી હતી. જેવી રીતે દર વર્ષે અમે કરતા આવ્યા છીએ, એવી રીતે મેઇન જે થીમ છે એ કેન્સર અવેરનેસ માટે છે. લોકોને જાગૃત કરવા છે, કેન્સરના ચિહ્નો જાણો, સમયસર એની સારવાર કરાવો. કેન્સરના રિઝલ્ટ ઘણા સારા છે જ્યારે અર્લી સ્ટેજીસમાં આપણે ટ્રીટમેન્ટ લઈએ, જરૂર પડે એ પ્રમાણે આપણે પ્રિવેન્ટિવ ચેકઅપ્સ બી કરવાના અને દર વર્ષે કરીએ છીએ. એવી રીતે આ વખતે બી કેન્સર અવેરનેસના સ્પેસિફિકલી વિમેન માટે અમે સ્પેશિયલ પેકેજીસ, જે ગરબા પ્લેયર્સ છે એને ઘણી બધી ડિસ્કાઉન્ટેડ રેટે આપીશું. એટલે આ બહાને અમારી ઈચ્છા એવી છે કે લોકો આનો એડવાન્ટેજ લઈ અને પ્રિવેન્ટિવ કેન્સર ચેકઅપ્સ બી કરાવતા થાય અને આનું અવેરનેસ એ રીતે વધે. અત્યારે લેટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે 2018ના ગ્લોબો કેન્સર સ્ટેટ્સ પ્રમાણે દેશભરમાં લગભગ 11,60,000 નવા કેન્સર કેસીસ દર વર્ષે થતા હોય છે અને એની સાથે સાથે અનફોર્ચ્યુનેટલી દર વર્ષે લગભગ 7.5 લાખ કેન્સર પેશન્ટ્સ મૃત્યુ પામે છે. અને આ એટલા માટે કે ઘણા બધા લેટ સ્ટેજીસમાં ડિટેક્ટ થાય છે, 3જા અને 4થા સ્ટેજમાં ડિટેક્ટ થતા હોય છે. એટ એની ગિવન પોઈન્ટ ઇન ટાઈમ આપણા દેશમાં લગભગ 24 લાખ લોકોને કેન્સર થયું હોય છે, ટ્રીટમેન્ટ ક્યાં તો ચાલતી હોય, પતી ગઈ હોય, એ બધું થઈને ઓલમોસ્ટ અબાઉટ 24 લાખ્સ હોય છે. અને અત્યારની ઘડીમાં હવે જેવી રીતે હું બ્રેસ્ટ કેન્સર, હવે ઓક્ટોબર એટલે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ છે. ઇન્ડિયામાં સ્ટેટિસ્ટિક્સ એવા છે કે દર 24-25 લેડીઝે એકને બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવના રહે છે. એટલે 1 આઉટ ઓફ એવરી 25 વિમેન વિલ ડેવલપ અ બ્રેસ્ટ કેન્સર ઇન હર લાઈફ ટાઈમ, અને દેટ ઇઝ ધ રિયાલિટી.
એટલે અનલેસ આપણે બધા જાગૃત થઈએ, સમયસર પોતાની કાળજી રાખીએ. ટ્રેડિશનલી તમને ખબર છે કે લેડીઝ નિગ્લેક્ટ ધેર હેલ્થ ફેમિલીનું બધી સારવારમાં, તો એ બધાને લીધે આ આપણા જે ડેથ રેટ્સ છે તે વધારે છે. એટલે અવેરનેસ એને માટે વધારવું જરૂરી છે અને અમારા માટે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ માધ્યમ છે અવેરનેસ વધારવા માટે.